રાણાવાવ શહેરમાં પ્રથમ વર્ષા દેશ પીજીવીસીએલની કામગીરીની બેદરકારી સામે આવી હતી. શહેરમાં ગઈકાલે રાત્રિના લાઇટ ગુલ થયા બાદ સવાર સુધી નહીં આવતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. પોરબંદર જિલ્લામાં ગઈકાલે સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સરેરાશ 2-2.5 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. ત્યારે પ્રથમ વરસાદે જ રાણાવાવ પંથકમાં પીજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરીમાં બેદરકારીઓ સામે આવી હતી. રાણાવાવ શહેરમાં ગઈકાલે રાત્રિના 12 વાગ્યે ઝરમર વરસાદ શરૂ થતાં જ લાઇટ ગુલ થઈ હતી અને સવાર સુધી લાઇટ ન આવતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. અને આજે મોન્સૂનની કામગીરી હોય છે, પ્રજાએ ગરમીમાં ત્રાહિમાન થઈ પણ એક સહન કર્યું કે ભાઈ જે દિના મોન્સૂનના કાર્યક્રમ આવતા હોય તો પ્રજાને લાઈટ દિવસના ન પણ મળે, પણ છતાંય પ્રજાએ સહન કર્યું. છતાં પણ જેવું ચોમાસાની શરૂઆત થઈ, રાતના હજી 2 છાંટા પડ્યા તો લાઈટ પૂરું થઈ ગઈ. સવારે 5 વાગે આપી તો 1 ફેઝ આવે, 2 ફેઝ ન આવે, નો મોટર ઉપડે, નો ઘંટી હાલે, નો પંખા હાલે, આખી રાત પ્રજા હેરાન થઈ. પણ છતાં પણ જે બીએ ફોન કર્યો હતો કે ભાઈ અમારી પાસે એક જ ટીમ છે, અવાજ જવાબ પડે છે, લાઇટ તો આખી રાતના જ પ્રજા હેરાન થયા. તો કાલે પણ અમે શમશાન યાત્રામાં હતા તો નિયમ પણ લાઇટ ગયો. આજે લાઇટ ક્યારે રેગ્યુલર થશે? આ જે વોલ્ટેજ થાય છે, શું થાય છે, કંઈક સાધનો ભરી જાય છે, તો એના માટે જીબીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આનું સોલ્યુશન લાવો. રાણાવાવ પંથકમાં પીજીવીસીએલના અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 12 કલાકમાં 94 જેટલા ફોલ્ટ નોંધાયા હતા, જ્યારે 45 ફીડરોમાંથી 40 ફીડરોમાં વીજ ફોલ્ટ સર્જાયો હતો. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ.